લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શનની ચેનલમાં આપ સર્વે સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જાણીતા વેટરનરી શ્રી અશોકભાઈ પટેલ દ્વારા 3 ઓગસ્ટ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે, તેમજ ખૂબ જ મોટું આગોતરું એંધાણ પણ તેમના દ્વારા આપવામાં આવ્યું છે. તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું. તો વિડીયોને જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે રાજ્યભરમાં વરસાદનો સારો એવો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે અને ચોમાસું ધરી હવે તેની નોર્મલ પોઝિશનથી ઉત્તર દિશા તરફ સરકતી જાય છે, તેથી હાલ ભારે વરસાદની કોઈ સંભાવનાઓ નથી. ત્યારે 28થી લઈ અને 3 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા ઝાપટા હળવો વરસાદ આગાહીના સમયના થોડા દિવસમાં વરસી જાય, જ્યારે ગુજરાત રિજિયનના ભાગોમાં આગાહીના સમયમાં અમુક દિવસે ઝાપટા હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ ગણી શકાય. હાલ આમ 3 ઓગસ્ટ સુધી એકંદરે મેઘરાજાનો વિરામ જોવા મળશે. તેમજ વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ વધુમાં જણાવે છે કે ગત આપેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં 148 મિલીમીટર, કચ્છમાં 59 મિલીમીટર, મધ્ય ગુજરાતમાં 80 મિલીમીટર, દક્ષિણ ગુજરાતમાં 97 મિલીમીટર અને સૌરાષ્ટ્રમાં 24 મિલીમીટર પાણી પડ્યું છે, જ્યારે ઓલ ઓવર સમગ્ર ગુજરાતમાં સિઝનનો 69.75% વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં 82%, સૌરાષ્ટ્રમાં 62%, ઉત્તર ગુજરાતમાં 56% અને મધ્ય ગુજરાતમાં 61% વરસાદ પડી ગયો છે. ત્યારે તેમણે ખૂબ જ એક મોટું આગોતરું એંધાણ પણ આપ્યું છે. 3 ઓગસ્ટના સમયગાળા બાદ એટલે કે 4થી લઈ અને 10 ઓગસ્ટ દરમિયાન ફરીથી ચોમાસું માહોલ જામશે તેવી વાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. તો ખૂબ જ મોટા સમાચાર, 3 તારીખ સુધી એકંદરે વરાપ મળશે અને ત્યારબાદ ફરીથી ચોમાસું જામશે અને ફરીથી વરસાદી માહોલ જામ